જૂનાગઢ મનપા સામરદાસ ગાંધી ટાઉન હોલ રિનોવેશન કૌભાંડનું ભૂત દિવસોમાં ધૂણી રહ્યું છે, જેમાં મુખ્ય બંને રાજકીય પક્ષો આમને સામને આવ્યા હતા, જેથી ઇન્ચાર્જ કમિશનર દ્વારા રિનોવેશન કૌભાંડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસની સમિતિ રચાતા ધુંધવાદર રાજસ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટાઉન હોલમાં ગઈકાલે અમારા પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન આદરણીય સંજયભાઈએ ત્યાં વિઝિટ કરી હશે. ટાઉન હોલ ઘણા સમયથી આ રિનોવેશનનું કામ ચાલુ હતું. કમનસીબે આચારસંહિતા દરમિયાન આ ટાઉન હોલ સોંપવામાં આવ્યું હતું, જેથી કરીને અમે આચારસંહિતા હોવાના કારણે આ ટાઉન હોલને વિઝિટ કરી નહોતી સંભાળી આપેલી. પરંતુ અમે આજ સવારે લગભગ 10:30 વાગે અમારા આગેવાન કોર્પોરેટર ભાઈ શ્રી સંજયભાઈએ ગઈકાલે વિઝિટ કરી અને અનુલક્ષીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ શાસક અમે બધા લોકો આજ સવારે ત્યાં ગયા હતા. અમે કોન્ટ્રાક્ટરને પણ બોલાવ્યો હતો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનને ત્યાં પણ બોલાવી હતી, અને જેને આની ડિઝાઇન બનાવી હોય એ પણ એ લોકોને પણ અમે ત્યાં હાજર રહ્યા હતા, અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. મિત્રો, ભ્રષ્ટાચાર થયો એમ તો નહીં કહી શકાય, પરંતુ નાના મોટી સતી રહી ગઈ હોય એવું ત્યાં જરૂર જોવામાં આવ્યું હતું કે ત્યાં બાથરૂમની બાજુમાં ભેજ આવવાથી ત્યાં પોપડા પડતા હતા. એ જે પોપડા કાલે જોવામાં આવ્યા હતા એ ત્યાં ભેજને હિસાબે આવું ગયું હોય. અમે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ રોકાવી દીધું છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનને પણ કીધું છે કે આ ફૂલી ઇન્સ્પેક્ટ કરી ત્યારબાદ જ તમને બિલ ચૂકવવામાં આવશે. કામની ગુણવત્તામાં આંશિક ફેર હોય એવું દેખાણું, પરંતુ નાના મોટી સતી હોય એવું દેખાણું, કોઈ એવો મેજર ઇસ્યુ અમને જોવામાં આવ્યો નહોતો. પરંતુ જે સુખાકારી માટે લોકોને આ ટાઉન હોલ આપણે સોંપવું છે એમાં નાના મોટી સતીઓ દૂર કરી અને લોકો આનો સ્વાદ ચાખી શકે એ ટૂંક સમયે થઈ જશે, એના માટે અમે અધિકારીઓને સૂચના આપી દેવાની છે. આ પ્રકરણથી ભાજપના અંદર અસંતોષ હોય એવું સાબિત થાય છે? નહીં યાર, આવું તો લોકશાહી છે. અમારા આગેવાન જૂનાગઢમાં હોય એ કોઈ વિકાસનું કામ ચાલતું હોય અને ત્યાં જોવા જાય અને એને નબળું લાગે તો આવીને અમને કે મીડિયાને પણ કે એટલું એની સ્ટેટસ ઓલી હતી, એમાં કંઈ ભ્રષ્ટાચારની વાત કે ઓલી વાત ના આવે, પરંતુ એને એવું લાગ્યું હોય કે ભાઈ આમાં થોડું ઘણું સતી લાગે છે તો એને અમને જાણ કરી. આંશિક ફેરફાર કોઈ એવા મોટા ઇસ્યુ દેખાણા નહીં, જેથી કરીને એ આક્ષેપ કરવો એ ઠીક નહીં. નગરપાલિકા જૂનાગઢમાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન છે ત્યારથી મહાનગરપાલિકા જૂનાગઢ એ કરપ્શનનું હબ બની ગયું છે. દરેક વાતમાં ભ્રષ્ટાચાર. શરૂઆત આપણે દામોદર કુંડથી કરીએ તો ત્યારે પણ દામોદર કુંડનું જે કંઈ પણ સાંસ્કૃતિક મહત્વ અને ડિઝાઇન હતી બગાડીને સ્વિમિંગ પુલ જેવો બનાવ્યો, ત્યારે પણ અમે ભ્રષ્ટાચાર એમાં થયો છે મુદ્દો ઉપાડ્યો હતો કે સંસ્કૃતિને પણ જાળવી રાખો, ભ્રષ્ટાચાર પણ થયો છે. એ સમયે ભાજપના કોર્પોરેટર માનની શ્રી નિર્ભય પુરોહિતે પણ આ મુદ્દો ઉપાડ્યો હતો. ત્યારબાદ આવ્યું ગ્રીન સિટીનું. અમે રિક્વિઝેશન બોર્ડ બોલાવી અને કમિશનર્સને કીધું હતું કે આ પાઇન છે જૂનાગઢના વાતાવરણને અનુકૂળ નથી, મૂંગા ભાવની વનસ્પતિ જૂઠી વાવોમાં બ્યુટિફિકેશન અને ઓછા પાણીથી થાય, સખત ગરમીમાં એવી વનસ્પતિ આપણે વાવવી જોઈએ, છતાં મારી વાત નોંધાયેલી અને કન્સર્ન એજન્સીમાં ભ્રષ્ટાચાર કરી અને મોંઘા ભાવના ખોટા જાડવા ખરીદી અને જૂનાગઢમાં વાવ્યા આજે બધા સુકાઈ ગયા છે. ત્યારબાદ ઘાસચારાને પાણી વગર 180 ગાયોના અપૂર્તિઓ થયા. મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તક જે કોઈ ગૌશાળાઓને દાન આપવામાં આવતું હતું ત્યારે પણ અમે રિક્વિઝેશન બોર્ડ બોલાવી અને કમિશનરને ગાયર જનતાને ખબર પડે એટલા માટે કીધું હતું કે ગાયોના ઘાસચારાના અને પાણીના પૈસા પણ આ મહાનગરપાલિકા જૂનાગઢના ભાજપના જે કંઈ પદાધિકારીઓ છે એ ઓળવી જાય છે, ભગવાન એમને માફ નહીં કરે. હાલમાં જે ટાઉન હોલ 4 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યો છે, કામ થોડું ઘણું બાકી છે. 2 દિવસ પહેલા ભારતીય જનતા પક્ષના બંધારણી ભૂતપૂર્વ હોદ્દો ધરાવેલ કારોબારી ચેરમેન સંજયભાઈ કોરડિયાએ કીધું
અમે પણ એમાં સાથ પુરાવો, મેં પણ ટાઉન હોલ ને વિઝિટ કરી છે, સ્પેસિફિકેશન પ્રમાણે દરેક કામ જોયા છે. ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 4 કરોડમાં જો ઝાંઝેડા રોડ બાજુ બીજા ટાઉન હોલની આ શહેરને જરૂર છે, ટાઉન હોલ બનાવ્યો હોત તો આધુનિક ખૂબ મોટી સિટિંગ કેપેસિટીનો ટાઉન હોલ અતિ આધુનિક બની શક્યો હોત, પરંતુ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે થઈ. લાગુ પડતી એજન્સીઓને ટેન્ડર આપી ત્રીજી વખત મહાનગરપાલિકા જૂનાગઢનો જે જૂનો સામરદાસ ટાઉન હોલ છે ગાંધી, એને રિનોવેશનના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આવડો મોટો ભ્રષ્ટાચાર પદાધિકારીઓ અને અધિકારીઓને તાલમેલ વગર શક્ય જ નથી. અમે ચોખ્ખું કહીએ છીએ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર દરેક કામોમાં થયો છે, નરસિંહ મહેતાના ચોરામાં થયો છે. મને તો ત્યાં સુધીની શંકા છે કે આ લોકો ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયેલા છે. હમણાં જે તળાવ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશનનું ટેન્ડર આપવામાં આવશે એમાં પણ મચ મોટો ભ્રષ્ટાચાર આ લોકો આચરવાના છે ને છે. અમે આપ મિત્રોને મીડિયાને કહીએ છીએ કે અમારી વાત પ્રજા સુધી પહોંચાડો. થોડા સમયમાં મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી આવવાની છે. જૂનાગઢ મહાનગરના મતદારો અને નાગરિકો પોતાના પરસેવાનો ટેક્સ રૂપે આપેલો પૈસો કેવી રીતના ભાજપના સત્તાધીશો એના શાસનમાં વેડફે છે એનું ધ્યાન પણ રાખશે અને આગામી દિવસોમાં એમનો જવાબ પણ આવશે. અમે રાજ્ય સરકારને રજૂઆત કરીએ, પણ ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકાર હોય, કોર્પોરેશનને એ લોકો પણ ત્યાં બેઠા બેઠા છાવરે છે. વિજિલન્સ ઓફિસરને નિમણૂક નથી કરતા, નથી રેગ્યુલર કમિશનર આપતા, ઇન્ચાર્જ ચાલે છે, 6-6 મહિને કમિશનરની બદલી થાય છે. એટલે ભ્રષ્ટાચારના મૂળમાં રાજ્ય સરકાર પણ સામેલ છે ને છે. ટાઉન હોલ બાબતે અમે તટસ્થ તપાસની કમિટીની માગણી કરીએ છીએ કે એમાં એક વિરોધ પક્ષનો પ્રતિનિધિ હોય, એક ગામના એનજીઓનો પ્રતિનિધિ હોય, એક પત્રકાર મિત્રનો પ્રતિનિધિ હોય, એક ભારતીય જનતા પક્ષના શાસકોમાંથી એક પ્રતિનિધિ હોય અને કોર્પોરેશનના એક અધિકારીની પ્રતિનિધિ હોય અને પત્રકાર મિત્રની પ્રતિનિધિત્વ હોય, તો જ સંપૂર્ણ તટસ્થ તપાસ થશે, કેટલો ભ્રષ્ટાચાર થયો એ ખબર પડશે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જે વાત છે એ ટોટલી બોગસ છે. એજન્સીઓ પોતાની ઓફિસમાં બેસી સ્થળ તપાસ કર્યા વગર સર્ટિફાઈડ કરી નાખે છે, એટલે અમને એની કોઈ પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં કે સર્ટિફિકેટમાં ભરોસો નથી.